ઓગસ્ટ મહિનો હિન્દુ ધર્મ અનુસાર પવિત્ર અને શુભ ગણાય છે. આ મહિનામાં ભારતમાં મહત્વપૂર્ણ તહેવારો અને વ્રત ઉજવવામાં આવતો હોવાથી ઓગસ્ટ મહિનો આધ્યાત્મિક રૂપે પણ મહત્વપૂર્ણ મનાય છે. આ મહિના દરમિયાન જ શ્રાવણ માસ પણ શરૂ થતો હોવાથી મંદિરો અને ભક્તિનો માહોલ જામે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટમાં 8 દિવસ તહેવારો આવે છે અને 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ દરમિયાન શહેરના પ્રમુખ શિવાલયોમાં ભક્તો રુદ્રાભિષેક અને લઘુ રુદ્રના આયોજન પણ કરશે. ત્યારે 19 ઓગસ્ટ એટલે કે શ્રાવણના ત્રીજા સોમવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. અન્ય તહેવારોની જો આપણે વાત કરીએ તો 3 ઓગસ્ટે અષાઢ વદી અમાસ બપોરે 3:51 વાગે શરૂ થશે. 4 ઓગસ્ટે અષાઢી વદી અમાસ, દર્શ અમાસ, હરિયાળી અમાસ, એવ્રત જીવ્રત વ્રત, દિવાસો, જાગરણ, રવિ પુષ્યામૃત યોગ બપોરે 1:26 સુધી રહેશે. તો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે પારસી નૂતન વર્ષ ઉજવાશે. તેમજ 16 ઓગસ્ટે શ્રાવણ સુદ 11 પવિત્રા એકાદશી જીવંતિકા વ્રત આવશે. 23-25 ઓગસ્ટ દરમિયાન બોળચોથ, નાગપંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ જેવા તહેવારો આવશે, જ્યારે 26 જન્માષ્ટમી ઉજવવામાં આવશે અને 31 ઓગસ્ટથી પર્યુષણનો પ્રારંભ થશે. ત્યારે મહત્વનું છે કે ઓગસ્ટમાં ચાતુર્માસ ચાલી રહ્યો હોવાથી સગાઈ, લગ્ન, જનોઈ, વાસ્તુકળશ, અન્ય નવા ધંધા જેવા કોઈ પણ શુભ મુહૂર્ત વર્જિત રહેશે, સિવાય કે રવિવાર, મંગળવારે સીમંત પ્રસંગ કરી શકાશે.